पालनपुर तालुकाना जगाणा गामे कोरोना वॉरियर्स सन्मान पत्र अर्पण कार्यक्रम योजायो। बहोळी संख्या में खेडूतो उपस्थित रह्या। पालनपुर तालुकाना जगाणा गामे आवेल गुरु महाराज ना मंदिरे बनासकाठा जिला खेडूत मंडल द्वारा कोरोना ने वैश्विक महामारी समय पोताना परिवारजनों ने पण परवा कर्या वगर कामगिरी करनार कोरोना वॉरियर्स नो सन्मान पत्र अर्पण कार्यक्रम योजायो हतो। जेमा सफाई कामदारों थी लई आरोग्य साथे जोड़ायेला तथा पत्रकारित्व साथे जोड़ायेला तमाम कोरोना वॉरियर्स ने सन्मान पत्र आपी साल ओढ़ाळी सन्मानित कराया हता। जेमा जगाणा गामना अग्रणीओ तेमज कोरोना महामारी समय सारी एवी कामगिरी करनार अने लोकोना स्वास्थ्य ने स्वस्थ राखवा रात दिवस एक करी फरज बजावनार सफाई कामदारों थी मांडीने तमाम कर्मचारीओ अने पत्रकार मित्रोनी उपस्थितिमां आ कार्यक्रम योजायो हतो, जेमां कोरोना वॉरियर्स नो महानुभावोना हस्ते सन्मान करवामां आव्यो हतो। कार्यक्रममां उपस्थिति अग्रणीओए पण कोरोना वॉरियर्स ने संबोधीने प्रासंगिक प्रवचन आ प्रसंगे उपस्थित खेडूत आगेवानोए जणाव्युं हतुं के सने 1951 गलबा काका अने बीजा खेडूत आगेवानो द्वारा आ खेडूत मंडळनी स्थापना करवामां आवी हती अने खेडूतोने पकड़ी हालाकीओनी चळवळ चालू करी हती। मोटी मोटी ऑफरो आपवा छतां आज दिन सुधी आ संगठन साथे जोड़ायेला छे अने देशमां चालता खेडूत आंदोलन माटे जिल्लाभरमां जई मार्केटयार्ड आ आगेवानोना सहमतिपत्रो लेवानी कामगीरी पण आगामी समयमां करवामां आवशे। વધુમાં પહેલાના જમાનામાં લોકો એવું કહેતા કે દૂધ વેચવું એટલે છોકરું વેચવું, પરંતુ ગલબા કાકાના અથાક પ્રયત્નોથી આજે આખા બનાસકાંઠાને રોજગારી પૂરી પાડતી અને એશિયાની નંબર 1 ડેરીની શરૂઆત કરવામાં આવી। ખેડૂતોના હિત માટે આ સંગઠન હંમેશા કાર્યરત રહેશે। ભારત ખેતી પ્રધાન દેશ છે, જો ખેડૂતો થાકી જશે તો દેશ થાકી જશે। સરકારે બનાવેલ નીતિ પણ ખેડૂત વિરોધી હોય તેવું ખેડૂત આગેવાને જણાવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ખેડૂત મંડળના પ્રમુખ શ્રી મંત્રી શ્રી સહમંત્રી જગાણા સરપંચ સનાતન ટ્રસ્ટના પ્રમુખ શ્રી જલાના પ્રમુખ દૂધ મંડળીના ચેરમેન શ્રી જગાણા યુવક મંડળ પ્રમુખ ગુરુ મહારાજના મહંત અને જિલ્લાના યુવા કિસન તેમજ બનાસકાંઠાના પત્રકાર સંઘના પ્રમુખ શ્રી રતિલાલ લોહ એ આ કાર્યક્રમનું સુંદર આયોજન અને સફળ સંચાલન કનુભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે સૌ કોઈ ભોજન લઈ છૂટા પડ્યા હતા। રિપોર્ટર પ્રદીપ પરમાર। આજના જગાણાની પવિત્ર ભૂમિ પર દેવોએ ગુરુ મહારાજના સ્થાનમાં આજે ખેડૂત મંડળની મીટિંગ મળી, એમાં 1951 થી સ્થાપના થઈ ત્યાર પછી આપણા માનીય સંસદ સભ્યો મેં ગલબા કાકા પછી જેવી શાહ પોપટલાલ જોશી અબ્દુલ મેરાન મૌલવી એ લોકોએ આ સંસ્થા ઊભી કરી અને એમાં સતત સતત એમાં પ્રગતિ કરતા રહ્યા। ખેડૂતોના હિત માટે આ દેશ લેવલે જે આંદોલન શરૂઆત કરી અને આજે ગલબા કાકા વિશે કહેશું તો ગલબા કાકાએ ખેડૂતોનું ઉંદર ઊભું કર્યું। એ વખતે લોકો દૂધનો ધંધામાં એમ કહેતા કે દૂધ વેચવું એટલે છોકરો વેચવો બરાબર છે, એવા માણસોને જે માનસિકતા તેમાંથી એમનું પરિવર્તન લાવી અને ગલબા કાકા જે અથાગ પ્રયત્ન કર્યો, એ વખતે ગામડે ગામડે જતા હતા 2-5 માણસો મળતા હતા, ધીરે ધીરે ગલબા કાકાના અથાગ પ્રયત્નોથી એક ડેરી સ્થાપના થઈ અને આજે મોટું વર્તુષ થયું। એ ગલબા કાકા માટે ખરેખર તો ગુજરાતના ગધી અને એમાં બનાસકાંઠાના તો ગધી હું 100% કહી શકું, કારણ કે બનાસકાંઠાની રોજગારીનો પ્રશ્ન હોય તો ગલબા કાકાએ જ ઊભો કર્યો છે કે જેના કારણે આજે હજારો લોકોની રોજગારી મળે છે। બીજી ગલબા કાકા વિશે તો ઘણી બધી વાતો છે, પણ એના માટે પુસ્તકો લખી શકાય એવા પવિત્ર માણસ ગલબા કાકા, એટલે એમના વિશેષ કહેશું તો ગલબા કાકા જ્યારે ગુજરી ગયા ત્યારે એમને પાછી દેવું હતું, ત્યારે દુઃખની વાત એ છે કે અત્યારના નેતાઓ તમે જોઈ શકો છો કે શું પરિસ્થિતિ છે। એ જમાનામાં જે ગલબા કાકા નેતા હોવા છતાં એમની પાસે કોઈ પ્રોપર્ટી નથી દેવું હતું અને અત્યારે પરિસ્થિતિ ભાવેલી છે। આજે ખેડૂતોના હિત માટે, ખેડૂતોની સંસ્થા માટે, લોકોના હિત માટે આ પ્રયત્ન કરી રહ્યા છે, હજુ વધુ પ્રયત્ન કરશે, એમાં અમે પણ સહકાર આપીશું। એમાં જગાણા લેવલની વાત કરીશું તો અમારા રતિભાઈ પત્રકાર બી છે અને પોતે બી દિલથી લોકોના વિકાસ માટે, ખેડૂતોના વિકાસ માટે, ખેડૂતોના પ્રશ્નો માટે સતત એ પણ જાગૃત થઈ અને આ મંડળને
વધારે ડેવલપ કરે, ખેડૂતોના પ્રશ્નો માટે સતત આખા મીડિયામાં અને સમગ્ર લોકોને જે રજૂઆત કરે અને ખેડૂતોના પ્રશ્નોની વાચા પહેરે એમાં માટે ખૂબ પ્રયત્નો રજૂ બી કરે અને એમની કમિટી બી કરે અને ખેડૂત મંડળને જબરદસ્ત રીતબંધ બનાવે એવી અમે અભિલાષા અને એમના માટે પ્રભુ પાસે પ્રાર્થના પણ કરીએ છીએ. ઓકે. બનાસકાંઠા ખેડૂત મંડળની સ્થાપના 1951 માનનીય ગરબાગર, માનનીય પોપટલાલ જોશી, માનનીય અબ્દુલ રહેમાન મૌલવી આ ત્રણનીથી પૂર્ય થઈને આ સંસ્થાની સ્થાપના કરી. સ્થાપના કર્યા પછી ખેડૂત મંડળના માધ્યમ દ્વારા જિલ્લામાં ચાલતી તમામ સંસ્થાઓમાં આપણા ખેડૂત મંડળના પત્ર વ્યવહાર ઉપર આપણે જે કંઈ જિલ્લામાં પ્રોજેક્ટ થયો છે તે ખેડૂત મંડળના પત્રો ઉપર જ પ્રોજેક્ટ થયો છે. જેની પાસે છેલ્લા જેમાં એના જૂના મંત્રી કાર્યાલય મંત્રી શ્રી સુંદરલાલ વૈષ્ણવ હતા. સુંદરલાલ વૈષ્ણવ એક પત્રકાર હતા, એમની જોડે હું સહવાસમાં આવ્યો. સહવાસમાં આવ્યા પછી એમનું જીવન ઘડાણું, એના પછી હું 35 વર્ષથી છેલ્લા 35 વર્ષથી આ ખેડૂત મંડળમાં હું જોડાયો. અહીં બનાસકાંઠા આ જગણા ગામે જ્યારે ખેડૂત મંડળમાં જોડાયો એ પહેલાં આના હરિભા દેસાઈ આ જે પ્રમુખ હતા એમને ઘેરે રાતે રહીને ભાઈને કીધું કે એનો એ મેળો રાતે રહીને મને મેળા ઉપર વ્યવસ્થિત રીતે તૈયાર કર્યો. આ ખેડૂતો માટે તું પાછો મત રહેજે, ધનુભાઈ તને લડે તો હું ઠપકો આપીશ, એ રીતે હું ખેડૂત ચળવળમાં જોડાણો. ખેડૂત ચળવળમાં જોડાયા પછી અમે અમારા દલજીભાઈના ભાઈ નરસિંહભાઈ અમારી સાથે આવ્યા. નરસિંહભાઈ જ્યારે ભીખાભાઈ સાગરસાણાવાળા આવ્યા અને અમે એક ખેડૂત મંડળની સંપૂર્ણ મીટિંગ બના બોલાવી, ચિમન પટેલને બોલાવીને એ મિટિંગમાં અમે સફળ થયા. સફળ થયા પછી 35 વર્ષથી સુંદરલાલ વૈષ્ણવના ગયા પછી 35 વર્ષથી જેવી શાહે અને દોલજી કાકાએ આ ખેડૂત મંડળમાં વિવાદાસ્પદ પરિસ્થિતિમાં મને બેસાડ્યો હતો અને આજ સુધી વિવાદાસ્પદ પરિસ્થિતિ હોવા છતાં હું સંપૂર્ણ રીતે 35 વર્ષથી આ સંસ્થાની સેવા આપું છું. મને કેટલીક વખત આ કાર્યાલયમાંથી તમે જતા રહો તેના માટે નાણાકીય ઓફરો પણ કરવામાં આવી હતી, પણ મારે ઓફરોને સ્વીકારવી નથી. હું તો ગલબાબાનો કાર્યકર છું, હું કંઈ લેવા આવ્યો નથી, હું આ દેવા આવ્યો છું. મારા છોકરોને કંઈ જોઈતું નથી અને આવા યુવા રતિભાઈ જેવા કાર્યકર જ્યારે મળ્યા હોય ત્યારે હું પાછી પાણી રાખું નહીં. હું જાણું છું ત્યાં સુધી રતિભાઈ મારી છાયા નહીં પણ આ જગણાની એક સારી છાયા છે અને ઉપસી આવશે એવી હું અપેક્ષા રાખું છું. એમના ઉપર આશીર્વાદ આપું છું, સાચા હૃદયથી આશીર્વાદ આપું છું ગુરુ મહારાજની હાજરીમાં. બનાસકાંઠા જિલ્લા ખેડૂત મંડળ છે એના આગામી ખેડૂતોને જોડવા માટે કોઈ ખેડૂતોને પહેલ કે હાંકલ કરશો? હા, ખેડૂતોને જોડવા માટે અમે તો રોજ ખેડૂતોને જોડવા માટેની આકલ છે જ અને વધારેમાં હાલ ચાલે છે જિલ્લામાં દેશમાં આંદોલન ચાલે છે ખેડૂતોનું માર્કેટ યાર્ડનું. માર્કેટ યાર્ડના આંદોલન માટે અમે જિલ્લે જિલ્લે જઈ માર્કેટ યાર્ડના ખેડૂતોને સંમતિ લઈશું. સંમતિ લેવાના પ્રયાસ ખેડૂત મંડળના પ્રદેશમાંથી અમને સૂચના મળી છે. ખેડૂતો આ માર્કેટમાં જઈને માર્કેટોના આગેવાનો પાસેથી સંમતિપત્રો લેવાની અમારી તૈયારી છે અને એ રીતે અમે આગળ વધીશું એવી અમારી અપેક્ષા છે. મારી અંગત અપેક્ષા છે. પરદેશમાંથી પણ અમારી બાલુભા મહામંત્રી શ્રી કોંગ્રેસના મને સૂચના મળી છે અને સૂચના પણ મને ધીમે ધીમે અમે આગળ વધી રહ્યા છીએ. ઓકે. ખેડૂત મંડળ તરીકે એની સ્થાપના કરી અને આજ સુધી તમામ એમના કર્મચારીઓ કે આગેવાની જે વહીવટ કરીને નિભાઈ રાખી એ બધે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ભારત દેશમાં સમગ્ર ભારતમાં 80% ખેતી પ્રધાન દેશ છે તો ખેતીમાંથી પેદા કરીને લોકોને પૂરું કરવાનું છે. ખેડૂત ભાજી જો તો ભારત દેશ આખો ભાજી જેવો છે અને આ ગ્રંથિઓમાં આ નીતિઓમાં ખેડૂતોના હમણાં કોઈ કહેતો કોઈનું લક્ષ્ય જ નથી. લક્ષ્ય નથી એટલા માટે કે આજે ખેડૂતના ભાવ હાલ પોહાઈએ નથી અને સતત ઉત્પાદનમાં મુજબ ઘટાડો અને ભાવમાં વધારો, ભાવમાં બીજી વસ્તુઓમાં ભાવમાં વધારો. ભારત દેશમાં મુજબ ખેડૂતોને થકાવવા માટેની મેઇન પોલિસી આ રહી છે અને ખેડૂત સાચી જાવ તો ભારત દેશ સાચી સમજી લેવાનો. લોકોને પૈસા કમાવવા છે, એકબીજાને આપલે મગજ એમને ફેરવીને એમના જોડે રૂપિયા કમાઈને મૂકવો છે, બાકી મહેનત કરીને કોઈને પૈસા લેવો નથી. મહેનત કરાવવા છે, મહેનત કરાવવાનો ખેડૂત જ મુજબ ફક્ત મુશ્કેલીમાં છે. ખેડૂતોની જમીને એને સીધાય, ખેડૂતોની જમીને બીજા વેચાણ સીધાય, ખેડૂતોની જમીન ખોટા દસ્તાવેજથી વેચાણ સીધાય. સતત સરકારમાં કોઈ પણ મનો અપીલ થાય કે કોઈ પણ ફરિયાદ થાય તો એનું નિરાકરણ છે એટલે કોર્ટે જાય, કોર્ટે જઈને મળીને પાછું આવે અને તો એનો એ ખેડૂત ભરે છે. તો ખરેખર જે નીતિ છે એ ખેડૂતોને થકબારી નીતિ છે. એ ખેડૂત સાચી જાય તો આખો ભારત દેશ નિર્ફળ બની જાય અને ભારત દેશમાં કોઈ પણ માણસ કહેતો હોય તો અમારે એક વડીલે બોકેલું છે કે ગુંડાઓનો રાજ આવશે અને ગુંડા અંદરોઅંદર લડાવે અને ભારત દેશમાં મુસ્લિમ રાજ આવશે ત્યારે શાંતિ થાય. એ પ્રશ્ન ઉપસ્થિત આ સરકારના અંદર 100% આવવાનો જેવો હું ખાતરીપૂર્વક અભિપ્રાય આપું છું.
ઓકે ઓકે ઓકે.